જય નારાયણ બાળ મિત્રો કેમ છો મજામાં બધાય સાતમ આઠમ કરીને ઘરે હા બધાયને મજા આવીને સરસ હવે આપણે ભણવાનું તો શરૂ જ રાખવાનું છે આજનો વિષય આપણો કલરવ કલરવમાં આપણે એકમ ત્રણ પહોંચ્યા હતા ને જે એકમ ત્રણ અજબ જેવી વાત છે પાના નંબર બત્રીસ કાઢો પાઠ્યપુસ્તકમાં પાના નંબર બત્રીસ ઉપર એકમ ત્રણ એ આપણે આજે ભણવાનું છે અજબ જેવી વાત છે એમાં ઈ કાવ્યમાં આપણને આપણા અંગો વિશે માહિતી આપી છે કે કયું અંગ શું કાર્ય કરે એના વિશે આપણે જોવાનું છે નાની મારી આંખ એ જોતી કાક કાક એ તો કેવી અજબ જેવી વાત છે જો તમારી આંખ છે બરાબર આંખ તમારી આંખ ક્યાં છે અડો તો હવે આંખ છે એ શું કામ કરે તો આંખ છે એ જોવાનું કામ કરે આંખ ન હોય તો આપણને કાંઈ પણ દેખાય નહીં એટલે કાવ્યમાં કીધું છે કે નાની મારી આંખ જોવે કાંક કાંક કેવી અજબ જેવી વાત છે છે ને હા તો આંખ શું કામ કરે આંખ જોવાનું કામ કરે પછી નાક મારું નાનું એ સૂંઘે ફૂલ મજાનું તો કેવી અજબ જેવી વાત છે નાક નાક છે નાક શું કામ કરે નાક સુગંધ લેવાનું કામ કરે સૂંઘવાનું કામ કરે કરે ને તો નાક મારું નાનું સૂંઘી ફૂલ મજાનું તમે ફૂલ સૂંઘો તો તમને સુગંધ આવે ને તો એ કામ કોણ કરે તો એ કામ આપણું નાક કરે નાક શું કામ કરે તો કે નાક સૂંઘવાનું કામ કરે કરે ને જો નાકમાં સુગંધ ન આવે તો આપણને કાંઈ ખબર પડે નહીં કે શું કયા કયા ફૂલની કેવી સુગંધ છે ગંધ છે કે સુગંધ છે એમાં આપણને કાંઈ ખબર પડે નહીં એટલે નાક છે એ સૂંઘવાનું કામ કરે એની પછી નાના મારા કાન એ સાંભળે દઈને ધ્યાન એ તો કેવી અજબ જેવી વાત છે જો તમારા કાન છે એ શું કામ કરે તો કાન છે એ સાંભળવાનું કામ કરે કાન ન હોય તો આપણે સાંભળી શકીએ નહીં એટલે કાન શું કામ કરે સાંભળવાનું અને કેવું કામ કરે ધ્યાનથી સાંભળવાનું કામ કરે તમારે સંગીત સાંભળવું હોય તો તમે કાને કાનેથી સાંભળો ને સંગીત જો તમારા કાન નો હોય તો તમને કોઈ પણ અવાજ આવે નહીં નહી કાન ધ્યાનથી સાંભળવાનું કામ કરે નાનું મોઢું મારું એ બોલે સારું સારું એ તો કેવી અજબ જેવી વાત છે તો તમારું મોં છે એ શું કામ કરે તો મોં છે એ બોલવાનું કામ કરે તો મોઢું ન હોય તો આપણે બોલી શકીએ નહીં નાનું મારું મોં એ બોલે સારું સારું બોલે કેવું સારું સારું તો આપણું મોં છે એ શું કામ કરે બોલવાનું કામ કરે મોઢું ન હોય તો આપણે બોલી શકીએ નહી પછી નાના મારા હાથ એ તાળી પાડે સાથ તો કેવી અજબ જેવી વાત છે છે નાના હાથ જો હાથનું ચિત્ર દેખાય છે તો હાથ શું કામ કરે પકડવાનું કામ કરે કામ કરવાનું કામ હાથ કરે પછી તાળી પાડવી હોય તો બે હાથ હોય તો જ તાળી પડાય બરોબર તો હાથ છે એ પકડવાનું કામ કરવાનું કામ હાથ કરે જો તમે પેન્સિલ પકડો તો સેના દ્વારા પકડો હાથ વડે પકડો ને હાથ ન હોય તો કાંઈ વસ્તુ પકડી શકો ન પકડી શકો એટલે હાથ છે એ પકડવાનું અને કામ કરવાનું કાર્ય કરે તાળી પાડવાનું કામ કોણ કરે તો હાથ કરે હવે પછી પગ મારા નાના એક ચાલે છાના માના તો કેવી અજબ જેવી વાત છે તો પગ છે તમારા પગ એ શું કામ કરે ચાલવાનું કામ કોણ કરે પગ તમારે દોડવું હોય પગ ન હોય તો કેમ દોડો દોડી શકાય ન દોડી શકાય તે ચાલવું હોય તો પગ ન હોય તો કેવી રીતે ચાલો ન ચાલી શકાય ને પગ છે એ ચાલવાનું દોડવાનું રમવાનું કામ કોણ કરે પગ કરે છે પણ કેવા કામ કરે માના ચાલવાનું કામ પગ કરે હવે આપણે આખું કાવ્ય મારી સાથે સાથે તમારે ગાવાનું છે જે જે અંગનું નામ આવે આંખનું નામ આવે તો તમારે આંખે હાથ રાખવાનો નાકનું નામ આવે તો નાકે હાથ રાખવાનો મોઢાનું નામ આવે તો મોઢે હાથ રાખવાનું એમ અંગ દર્શાવતું જવાનું અને ગાતું જવાનું ચાલો નાની મારી આંખ એ જોતી કાક કાક એ તો કેવી અજબ જેવી વાત છે નાની મારી આંખ એ જોતી કાક કાક એ તો કેવી અજબ જેવી વાત છે

અજબ જેવી વાત છે નાના મારા કાન નાના મારા કાન એ ધ્યાન કેવી અજબ જેવી વાત છે નાના મારા કાન એ સાંભળે દઈને ધ્યાન એ તો કેવી

નાના મારા હાથ એ તાળી પાડે સાથ એ તો કેવી અજબ જેવી વાત છે નાના મારા હાથ એ તાળી પાડે સાથ એ તો કેવી અજબ જેવી વાત છે પગ મારા નાના ના પગ મારા નાના એ તો ચાલે છાના માના એ તો કેવી અજબ જેવી વાત છે પગ મારા નાના એ તો ચાલે છાના માના એ તો કેવી અજબ જેવી વાત છે નાની મારી આ એ જો છુવે કાક કાક એ તો કેવી અજાબ જેવી વાત છે નાનું મારું ના એ ફૂલ સૂંઘે ફૂલ મજાનું તો કેવી અજાબ જેવી વાત છે નાના મારા કા એ સાંભળે દઈને ધ્યાને તો કેવી અજબ જેવી વાત છે નાનું મારું મોડું એ બોલે સારું સારું એ તો કેવી અજબ જેવી વાત છે નાના મારા હાથ એ દાળી પાડે સાથ એ તું કેવી અજાબ જેવી વાત છે નાના મારા પગ એ ચાલે છાના માના એ તો કેવી અજાબ જેવી વાત છે જો તમને કાવ્ય સાંભળવાની મજા આવી ને તો આપણે કાવ્ય સાંભળી પણ લીધું અને જાણી પણ લીધું કે કયું કયું અંગ કયું કાર્ય કરે છે હવે તમારે પણ ઘરે આ કાવ્ય ગાવાનું છે અને મેં આગળ કીધું કે જે જે અંગનું નામ આવે ત્યાં તમારે હાથ મૂકવાનો છે કરશો ને બધાય સરસ